મને બંને બાજુ હરણિયાની તકલીફ હતી. ઓપરેશનના 2 કલાક પછી હું ચાલતો પણ થઈ ગયો, હરતો ફરતો થઈ ગયો. ઉઠવા બેસવામાં મને અત્યારે કોઈ તકલીફ નથી. 2 દિવસ પહેલાં મારું ઓપરેશન થયેલ હતું. આજે હું અહીંયા રૂટીન ચેકઅપમાં આવ્યો છું. હું ઘણું જ સારું ફીલ કરું છું. મને કોઈ દુખાવો નથી, કોઈ તકલીફ નથી, મને કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. બધું રાહતથી હું મારું કામકાજ કરી શકું છું. મારું 4-વ્હીલર પણ હું જાતે ચલાવી શકું છું. મારું નામ નરેશ કુમાર પંડ્યા છે. હું LIC નો એજન્ટ છું. મને બંને બાજુ હરણિયાની તકલીફ હતી. મારી ઉંમર 64 વર્ષની છે. યુટ્યુબ ઉપર જોતા મેં ચિરાગ ઠક્કરનો સંપર્ક સાધ્યો. એમાં એમના મેં 2-3 વિડીયો જોયા. તેમનું કામ મને ઘણું સારું લાગ્યું. એમનો સંપર્ક સાધ્યા પછી એમણે મને લેપ્રોસ્કોપીથી હરણિયાનું ઓપરેશન કરાવવાની સલાહ આપી. મારા બી ધ્યાનમાં એ આવ્યું કે મોટા ચીરા કરવા કરતાં લેપ્રોસ્કોપીથી બિલકુલ બટન જેટલું જ હોલ પાડીને સારું કામ થઈ જાય છે, તો એ શા માટે ન કરાવવું. એટલે મેં લેપ્રોસ્કોપીથી હરણિયાનું ઓપરેશન કરવા માટેની મંજૂરી આપી. આજે સવારે હું હોસ્પિટલમાં દાખલ થયો. દાખલ થયા પછી લગભગ 1:30 વાગે મારું ઓપરેશન થયું. ઓપરેશન 2-2.5 કલાક ચાલ્યું. એ પછી મને મારા રૂમમાં લઈ જવામાં આવ્યો. ઓપરેશનના 2 કલાક પછી હું ચાલતો પણ થઈ ગયો, હરતો ફરતો થઈ ગયો. ઉઠવા બેસવામાં મને અત્યારે કોઈ તકલીફ નથી, મને કોઈ દુખાવો થતો નથી. એ મોટા મોટી રાહતની વાત છે. અને કાલે સવારે તો મને રજા પણ આપી દેવાના છે. તો ચિરાગભાઈ ઠક્કરનું કામ મને ઘણું જ સારું લાગ્યું. મારું નામ નરેશ કુમાર પંડ્યા છે. હું LIC નો એજન્ટ છું. અહીંયા એડ્રોઇડમાં મેં ડૉક્ટર ચિરાગ ઠક્કર પાસે મારા હર્નિયાની ટ્રીટમેન્ટ કરાવી હતી. 2 દિવસ પહેલાં મારું ઓપરેશન થયેલ હતું. આજે હું અહીંયા રૂટીન ચેકઅપમાં આવ્યો છું. હું ઘણું જ સારું ફીલ કરું છું. મને કોઈ દુખાવો નથી, કોઈ તકલીફ નથી. દાદરા પણ હું ચડી ઉતરી શકું છું. અને બધો ખોરાક લેવાની અને મારી બધી પ્રોસિજર કરવાની સાહેબે મને છૂટ આપેલ છે. મને ઘણું સારું છે. નમસ્તે, મારું નામ નરેશજી પંડ્યા છે. હું LIC થી કનેક્ટેડ છું. LIC નો એજન્ટ છું. ડૉક્ટર ચિરાગભાઈ ઠક્કરને ત્યાં મેં મારું લેપ્રોસ્કોપીથી હરણિયાનું ઓપરેશન કરાવેલ હતું. આજે એ વાતને 1 મહિનો પૂરો થયો. મને કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. બધું રાહતથી હું મારું કામકાજ કરી શકું છું. મારું 4-વ્હીલર પણ હું જાતે ચલાવી શકું છું. અને કોઈ તકલીફ નથી એનો મને આનંદ છે.